युवा पेढ़ी ने संस्कृति और संस्कारों तरफ वाड़वा राज्य सरकार युवा और सांस्कृतिक प्रवृत्ति विभाग द्वारा प्रथम ज्योतिर्लिंग सोमनाथ सानिध्य में सांस्कृतिक अमृत यात्रा कार्यक्रम योजाय हतो। जिला कलेक्टर दीप प्रागट्य कर कार्यक्रम ने खुल्लो मुक्यो हतो। आजादी का अमृत महोत्सव पर्व अंतर्गत योजायेल आ कार्यक्रम में 125 से वधारे निपुण कलाकारों द्वारा पोतानी कृतिओ प्रस्तुत कराई थी, जेनो लोकोए लाभ लीधो हतो। कोरोना बे कठिन वर्ष लगभग पूरा थई चुक्या छे, त्यारे गुजरात सरकार रमतगमत युवा और सांस्कृतिक प्रवृत्ति विभाग द्वारा पसंद करायेला 75 शहरों और नगरों आजादी अमृत यात्रा शीर्षक हेठळ जाणीता कलाकारों द्वारा देशभक्ति सहित जाणीता गीतों तथा आजादी साथ जोड़ायेली अनेक घटनाओं ने मल्टीमीडिया सहारे जीवंत कर एक भव्य कार्यक्रम आयोजन कर। कार्यक्रम में नानी अनामी कलाकारों पोतानी प्रस्तुति रजी करी हती, जेमां आजादीना विविध प्रसंगों मांथी खास प्रसंगोनी पसंदगी करी चुनंदा गीतों पर नृत्य प्रस्तुत कार्य हतुं। कोरोना काल पछी वधुमां वधु कलाकारों ने आ कार्यक्रम में समावी एक नोंधनीय रोजगारी उभी करवानो हकारात्मक अभिगम राज्य सरकार द्वारा राखवामां आव्यो हतो। आ कार्यक्रम में स्थानिक कलाकारों साथे गुजरातना नामी कलाकारोए पोताना स्वरो रेलाव्या हता। गुजरात सरकार ना रमतगमत अने युवा अने सांस्कृतिक प्रवृत्ति विभाग तरफ थी योजावनार आ मेगा कार्यक्रम ने गुजरात प्रवासन निगम, गीर सोमनाथ जिला वहीवटी तंत्र, श्री सोमनाथ ट्रस्ट, सोमनाथ नगरपालिका सहित गीर सोमनाथ जिला प्रभारी मंत्रीशी, संसद सभ्यों, धारासभ्यों अने स्थानिक आगेवानों सहकार मळ्यो छे। अरविंद सोडानो रिपोर्ट, न्यूज टुडे, गीर सोमनाथ। गुजरात राज्य युवक सेवा सांस्कृतिक प्रवृत्ति विभाग द्वारा सांस्कृतिक कार्यक्रम खूब भव्य सुंदर आयोजन कर। आज 23 मार्च क्रांतिवीर भगत सिंह, राजगुरु अने सुखदेव ना बलिदान नो दिवस सौ भारत देशवासी हमेशा याद राखे। आ शहीदों प्राणार्पण करेल एना बलिदान ना कारणे आज आपणे आ आजादी नो अनुभव करी रह्या छीए, एने हमेशा श्रद्धांजलि आपीए। आजना दिवसे हूँ
આ ત્રણેય ક્રાંતિવીર બલિદાનીઓને હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પું છું। ખૂબ મજાનો સુંદર કાર્યક્રમ છે, લોકો સારી રીતે માણી રહ્યા છે। ભારતના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આ વિચાર આઝાદીના 75 વર્ષની ઉજવણી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારે પણ આ બિલ ઝડપ્યું છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાંસ્કૃતિક મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનથી ગુજરાતના 75 વિવિધ જગ્યાઓ પર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીની અમૃત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમો, જિલ્લા કક્ષાના કાર્યક્રમો અને તાલુકા કક્ષાના કાર્યક્રમોનું આયોજન થશે। આજે જિલ્લા કક્ષાના આયોજનની શરૂઆત દેવાદિદેવ સોમનાથથી થઈ છે, જેનો આનંદ છે અને આજે અનેક લોકો આ કાર્યક્રમ માણી રહ્યા છે। ગીત સંગીતની સાથે આઝાદી સાથે જોડાયેલા કેટલાક પ્રસંગોને વણીને એક અદ્ભુત મલ્ટીમીડિયા શો પણ આમાં તૈયાર કરવામાં આવ્યું છે, જે સૌ પ્રેક્ષકો ખૂબ ઉત્સાહથી માણી રહ્યા છે। કલાકારોમાં રાજ્ય સરકારનો અભિગમ રહ્યો છે કે દરેક જગ્યાએ બે નામી કલાકારો અને બે સ્થાનિક કલાકારોનો સમન્વય કરી અને વધુમાં વધુ કલાકારોને આ પ્લેટફોર્મ મળે એવો પ્રયત્ન ચોક્કસ થયો છે। કલાકારો એની પ્રસ્તુતિ કરે છે અને સાથે સાથે લગભગ 125 વધુ કલાકારો આ મલ્ટીમીડિયા શોમાં સામેલ થયા છે। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ ગીર સોમનાથ ખાતે સાંસ્કૃતિક યાત્રાની શરૂઆતના ભાગરૂપે ગીર સોમનાથ ખાતે સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 125 પણ વધારે કલાકારો પોતાની આગવી કલા છે એ રજૂ કરશે અને આઝાદી કા અમૃત મહોત્સવનો આ કાર્યક્રમ છે ગીર સોમનાથ જિલ્લાની અંદર વસતા તમામ લોકોને માણવા માટે અમે આગ્રહ કરીએ છીએ। આજે શહીદ દિવસ હોવાથી એવું કહી શકાય કે સોમનાથ એટલે શહીદોની ભૂમિ, સોમનાથ એટલે પ્રથમ જ્યોતિર્લિંગ, તો આ સાંસ્કૃતિક યાત્રાની શરૂઆત છે ગીર સોમનાથ ખાતેથી થઈ રહી છે ત્યારે અમે હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ અને ખાસ કરીને આ યાત્રાની શરૂઆત આ સોમનાથ જિલ્લા ખાતે કરવામાં આવી છે તે બદલ અમે સૌને એવું વિનંતી કરીએ છીએ કે આ કાર્યક્રમ છે એ ખૂબ સારી રીતે છે।